પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. સુરતના પૂર્ણા પશ્ચિમ ખાતે જોવા મળ્યો ચૂંટણીનો ખરાખરી જંગ. ત્યારે કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરાયો છે. આવકાર સાથે લોકો સ્વાગત કરી રહ્યા છે, વધાવી રહ્યા છે કોંગ્રેસી કાર્યકર્તાઓને. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં રાજકીય પાર્ટીઓ કરી રહી છે. જોકે સુરતના પૂર્ણા વિસ્તારમાં ગત ટર્મમાં કોંગ્રેસના કબજો હતો ત્યારે આ વખતની ચૂંટણી અહીં કાંટે કી ટક્કર થવા જઈ રહી છે. કારણ કે કોંગ્રેસ સામે ભાજપ અને જનચેતના પાર્ટી અને આપ વચ્ચે પણ ફાઇટ આપવાની છે. ત્યારે કોંગ્રેસ હાલ દ્વારા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે ત્યારે જીતનો આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો પણ આખરે સર્વોપરી છે. મતદાતાએ કોના પર મોર મારે છે તે ચૂંટણીનું પરિણામ આવે ત્યારે જ ખ્યાલ આવશે. રાઠોડ છે, વોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમ. દિનેશભાઈ એ બધાએ બહુ સારા કામ કર્યા છે 5 વર્ષની, અને અમને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે તો દિનેશભાઈની સાથે રહીને અમે બધાએ સારા કામ કરશું. બાકી હશે એ જે રીતે 5 વર્ષમાં દિનેશભાઈએ સુરેશભાઈએ જો કામ કર્યા છે, જે સેવાઓ કરી છે, એ રીતે તો હવે લાગે છે કે બધાનો સાથ મળે. જે વોર્ડમાં દિનેશભાઈએ કોઈ કામ બાકી તો રાખ્યા નથી અને કોઈ કામ બાકી હશે તો એ વોર્ડમાં જઈને પહેલાં એમના પ્રશ્નોનો ઉકેલ કરશું. લોકો તરફથી અમને ખૂબ આવકાર અને પ્રતિસાદ મળી રહ્યો છે. કારણ કે 5 વર્ષ આ વિસ્તારની અંદર અમે કોંગ્રેસના કોર્પોરેટર તરીકે કામ કર્યું હતું, સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકે કામ કર્યું હતું, એક સબળ વિરોધ પક્ષ તરીકે કામ કર્યું છે. અને સૌથી પહેલાં તો અમારા વિસ્તારના લોકોને 5 વર્ષનો હિસાબ આપવાનો છે. અમે કામના આધારે મત માગી દઈએ છીએ, માત્ર નામના આધારે નહીં. અને લોકો પણ જાણે છે અને સુરત મહાનગરપાલિકાની અંદર એક વિરોધ પક્ષમાં હોવા છતાં ક્યાંય પણ લોકોને ક્યારેય એવો અહેસાસ નથી થયો કે આ વિરોધ પક્ષના કોર્પોરેટર છે ને આપણા કામ નથી થતા. ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સુરત મહાનગરપાલિકામાં એની સત્તા હતી, ગુજરાતમાં સત્તા, દિલ્હી સુધી એની સત્તા હતી, છતાં પણ જે કામ નહોતા થયા એ 5 વર્ષની અંદર અમે પૂણા વિસ્તારની કાયાપલટ કરી છે. માત્ર પૂણા વિસ્તાર નહીં પણ અમારા સાથી કોર્પોરેટર છે સદનના, અમારા 5 વર્ષ થયા છે મનોજભાઈ ચોવટિયા, બાકીની અમારી જે કોંગ્રેસની ટીમ છે 36, આ સુરતને એક આગવું સ્થાન ઊભું કરવા માટે અમે રાત દિવસ આ શાસકો સામે જજુમાં છીએ. સામાન્ય સભા પણ ગજાવી છે અને પેપરોની અંદર અને મીડિયાની અંદર પણ આવતું હતું કે 80 ઉપર 36 ભારે પડ્યા. એ ભારે ક્યારે પડ્યા કે 36 એક થઈને લડ્યા, નેક થઈને લડ્યા. અને વિસ્તારની જે સમસ્યા હતી, વિસ્તારના જે વિકાસની વાત હતી, હંમેશા એને અગ્રેસર રહી અને અમે કામગીરી કરી છે. રહી વાત મારા હોડની, તો હોડની અંદર રોડ, રસ્તા, ગટર, પાણીની ખૂબ મોટી સંખ્યામાં કામો કર્યા છે. જાહેર સુવિધાઓ હોય કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય, સુમન સ્કૂલ હોય, ગાર્ડન હોય, આંગણવાડી હોય, વાંચનાલય હોય, આરોગ્ય હોય, પર્યાવરણ હોય, એટલે ટૂંકમાં કહું તો રોડ, રસ્તા, ગટર, પાણી, આરોગ્ય અને શિક્ષણ, પર્યાવરણ ક્ષેત્રે ખૂબ મોટું કામ કર્યું છે. લોકોની આશા અને અપેક્ષાઓ પણ એટલી અમારી પાસેથી છે કે જેથી કરીને આગામી 21 તારીખે મતદાન કરવા જઈએ છે ત્યારે અમને ખૂબ ઉમળકાભેર લોકો આવકારી રહ્યા છે. અને સાથે સાથે અમે એવું પણ અપીલ કરીએ છીએ કે સૌથી પહેલાં તો તમે અમારી પાસેથી હિસાબ લ્યો અને એના આધારે તમે નક્કી કરો કે આપણે જે કોંગ્રેસને મત આપવાના છે 21 તારીખે તો એક સુકામ આપવાના છે, એ તમે પણ જાણો, બીજાને પણ જણાવો. સૌપ્રથમ ટિકિટની વાત કરીએ તો એ હાઈકમાન્ડનો મામલો છે, એ લોકો દ્વારા ટિકિટ ઉફાળવામાં આવી છે. ને પૂણા વિસ્તારની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષની જે અમારે આ વિસ્તારની જે કામગીરી છે એ કામગીરીને લઈને અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ. ને જે 5 વર્ષમાં જે અમારા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે આ વિસ્તાર માટે, આ વિસ્તારના લોકો માટે, એ કામગીરીના આધારે અને એનું મૂલ્યાંકન કરી અને લોકો પાસેથી અમે મતની અપીલ કરી રહ્યા છીએ કે 5 વર્ષમાં જે અમે કામગીરી કરી છે એનું તમે મૂલ્યાંકન કરો અને જો એમાં અમે ખરા ઉતરેલા હોય તો અમને મત આપો અને ફરી પાછું અમને પ્રતિનિધિત્વ કરવાનો એક મોકો આપો. ને જે 5 વર્ષ દરમિયાન અમે પ્રાથમિક સુવિધાની સાથે સાથે જાહેર સુવિધાના પણ આ વિસ્તારની અંદર જે કામો કરેલા છે એ કામોના આધારે અમે આજે મત માગી રહ્યા છીએ. જ્યારે સામે પક્ષે જે પાર્ટી છે એની પાસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આતંકવાદના મુદ્દાને લઈને લોકો જ્યારે મત માગી રહ્યા હોય ત્યારે એની ઉપરથી જ ખબર પડે કે એ લોકોની કેટલી નિષ્ફળતા છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.